પાંચ વર્ષ પછી બનાસ નદીમાં મોટા પ્રમાણમાં પાણી જોવા મળ્યું અને અમીરગઢ પંથકમાં ભારે ભારે વરસાદથી પાણી પગલે બનાસ નદી ગાંડી વહેતી થઈ છે અમીરગઢ રાજસ્થાન સહિતના વિસ્તારોમાં ગત રાત્રે ભારે વરસાદ થતા બનાસ નદીમાં પાણીમાં વધારો થયો છે જેને લઈને બનાસ નદી બે કાંઠે વહેતી થઈ છે છેલ્લે બે હજાર સત્તરમાં બનાસ નદીમાં વધુ પ્રમાણમાં પાણી જોવા મળ્યું હતું ત્યારબાદ હવે બે હજાર બાવીસમાં નદીના પાણીમાં વધારો થતાં જોવા મળી રહ્યો છે અને રાત્રે અમીરગઢ પંથકમાં ભારે વરસાદ થતાં ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળ્યા છે અમીરગઢ પંથકમાં લોકોના ઘરમાં ખેતરોમાં પણ પાણી ભરાયા છે જેને લીધે લોકોને મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે અને બીજી બાજુ ઇકબાલગઢ ગામમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ પર આવેલું અંડરબ્રિજમાં પણ પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળ્યા હતા જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી હતી બનાસકાંઠા જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ફરીવાર બનાસ નદીમાં પાણીમાં સદંતરે વધારો થતો જોવા મળી રહ્યો છે જેને લઈને અમીરગઢ તાલુકામાંથી પસાર થતી બનાસ નદી બે કાંઠે વહેતી થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે બનાસ નદીમાં પાણીના વધારો થતાં દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં વધારો થશે જેથી કરી ખેડૂતો આવનારી સિઝન ખેતી કરી શકશે જેને કારણે ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે અને ઉલ્લેખનીય છે કે બનાસ નદીમાં વધારે પાણી આવવાના કારણે અમીરગઢ મામલતદારે જણાવ્યું હતું કે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે બનાસ નદીના પાણીમાં વધારો થતાં અમીરગઢ પીએસઆઈ તાલુકા વિકાસ અધિકારી અને નદી પટના ગામોના સરપંચોને સૂચના આપવામાં આવી છે કે નદીના પટમાં નદીના કિનારે કોઈ ન જવા અપીલ કરી છે સુકરાણાવાસિયા જડસટીવી અમીરગઢ